ખેડાના ઠાસરામાં મહીસાગર નદીમાં માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે નદીના વહેણ બદલી માફિયાઓ ગેરકાયદેસર રીતે અને બ્રિજ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા 10થી વધુ ગેરકાયદેસર બ્રિજ અહીં બન્યા છે ત્યારે આ ગેરકાયદેસર ખનની ગતિવિધિને ડામવા ખાણ વિભાગ વિજાબે કેમ કઈ કાર્યવાહી કરી નથી તે એક મોટો પ્રશ્ન છે. આ ખનન માફિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીનું સતત ખનન કરવાથી ગત 2 વર્ષથી રાણિયા, અકલાચા, સેવાલિયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર, દેસર સહિતના રસ્તાએ નદીના વહેણને બદલ્યા છે ત્યારે આ મામલામાં ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મોટું કૌભાંડ ચાલતું હોય તેવું પણ અનુમાન સેવાઈ રહ્યું છે. મહીસાગર નદીની અંદર જે બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે ગળતેશ્વરથી રણિયા સુધીનો જે આખો પટ્ટો છે મહીસાગર નદીનો, આ નદી એક વેન હોય છે, એક જ જગ્યાએથી પાણી જતું હોય નદીની ગોર ચોકે. હવે એ જગ્યાએ જે આ કંપનીઓ નાખી છે પથરા તોડવા માટે એમના માલિકોએ રસ્તો પાડી દીધો છે. નદીને ઓતરીને સામે સાઈડે જવાય એવા રસ્તા પાડી પાડીને બહુ ખરાબ કૃત્ય. હવે ચોમાસું નજીક છે, આ ચોમાસાની અંદર ઇનકેસ પૂર આવ્યું તે રસ્તા પાડે તો સામેની સાઈડ ગામડા છે અને આ સાઈડે ગામડા, બંને સાઈડ એ ગામડાની અંદર પાણીનો વહેણ વધી જશે. તો સરકારે અને સરકારી અધિકારીઓએ ખરેખર દેખરેખ રાખવાની, અને સરકારી અધિકારી કોની નજરથી દેખરેખ નથી રાખતા એ જ ખબર નથી પડતી. રોજનું અતિશય ખનન કરવામાં, ખનન કરે છે એનોય વાંધો, પણ ખનન કરીને ઘણા બધા ઊંડા ખાડા પાડી નાખવામાં આવે. દાખલા તરીકે એક અઠવાડિયા પહેલાં જ આપણે જોઈ શકો છો કે વાસદાગર એક નદી હતી ત્યાં આગળ ખનન કરાવ, ત્યાં જે લોકો નાહવા ગયા હતા ડૂબી ગયા, એ કોના લીધે ડૂબ્યા હતા? એ કંપનીઓના પથરા તોડ્યા એના લીધે ડૂબેલા. અત્યારે અકલાચા છે, રાણિયા છે, જેસાપુરા છે, કોટલિંડોરા છે, મહીસાગર નદી છે, ત્યાંથી રેતી કાઢવામાં આવે છે અતિશય મોટા પાયા પ્રમાણમાં, ડંકીઓ મૂકીને પથ્થર પણ તોડવામાં આવે છે જે સરકારના નિયમ પ્રમાણે હોવું જોઈએ. આટલા 10 ફૂટ કે 15 ફૂટનું જ ગોળકામ થવું જોઈએ, પછી એના સિવાય પણ અંદર એટલા બધા ઊંડા ધરા 80 ફૂટ ઊંડા ધરા પાડીને ખોદકામ કરીને બહાર પથરા કાઢીને વેચે છે, રેતી વેચે છે, અને આમ જનતાનું કશું જોવામાં આવતું નથી. એ સર આમ ખોટું જ ચાલે છે. રાત્રે ડીપર નથી મારતા, નાના સાધનો અડફેટે લઈ લે છે, તો કહેવા જાય છે તારે આમ તેમ ગારો બોલે ટોમી મારવા ફરી વળે. જે ખોદકામ ચાલુ છે, જે પ્રવાસવાળા નાહવા ધોવા જાય, હવે અમુક ઊંડું ખોદવાનું હોય તો ડૂબવાનો સંભવ વધારે હોય. કરી છે કાંઈ કાંઈ ગાડી જે હાઈવે વાળા જે આવે છે, જે ગાડીઓ ચાલે છે એ રમ પાસે જ જાય છે, અને આપણે કશું કહીએ એટલે એ લોકો સીધી ટોમી કાઢીને મારવાની જ વાત કરે છે. ભાઈ તમારે શું છે, આ છે તે છે, ગેરકાયદેસર ગારો પડે છે, એવી ગારો આપણે અહીં હોમી બોલાય નહીં, બરાબર છે. અને આ આપણે એક જ રાણિયા ગામ છે, બરાબર છે, ચોપ્પેરથી નદી ખોદી નાખી છે. રાણિયા ગામ ચોપ્પેરથી નદી ખોદી નાખી છે સાહેબ. હવે તમે એટલો વિચાર કરો કે કોઈક દિવસ વધારે પાણી આવી જાય તો એ રાણિયા ગામ રહેશે ખરું?